મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે વિદ્યાર્થી મિત્રો અનુસ્નાતકની અંદર એડમિશન લેવા માગતા હોય એવા વિદ્યાર્થીઓએ આજે કોલેજમાં જઈ અને એડમિશન મેળવવા માટેનો છેલ્લો દિવસ છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે જ્યારે એડમિશન મેળવી લો છો ત્યારે તમારે કઈ રીતે શો કરશે જીકાસ પોર્ટલ પર અને એના પછી આપણે જોઈશું કે બીજો રાઉન્ડ છે એ ક્યારે ચાલુ થશે બીજા રાઉન્ડની અંદર એડમિશન ક્યારે થશે અને બીજા રાઉન્ડનું જે ફાઇનલ મેરિટ છે એ યુનિવર્સિટી દ્વારા ક્યારે બહાર પાડવામાં આવશે તો આજનો આ વિડીયો છે એ અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થનાર છે તો તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર હું જે પણ ઇન્ફોર્મેશન આપું છું એને ધ્યાનથી સમજી લેજો અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો રોજ જોવે છે પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરેલી નથી તો એવા તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને ભૂલ્યા વગર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમારે એના માટે જે જીકાસનું પોર્ટલ છે એના પર યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને લોગ કરી લેવાનું છે જેવું તમે લોગ કરી લેશો એવું તમારા સામે આ રીતે ડિટેલ છે એ શોધાઈ જશે જેની અંદર તમે જોઈ શકો છો આ રીતે તમારે જ્યારે પ્રથમ રાઉન્ડની અંદર કોલેજમાંથી ઓફર આપવામાં આવી છે ત્યારે ઓફરની અંદર આ રીતે ગ્રીન ટીક થઈ ગયું હશે પછી જ્યારે એ ઓફર તમે એક્સેપ્ટ કરીએ હશે તો આ રીતે અલોટમેન્ટની અંદર ગ્રીન ટીક થઈ ગયું હશે એટલે કે આજે અનુસ્નાતકની અંદર જે વિદ્યાર્થીઓનું પ્રથમ રાઉન્ડની અંદર એમણે જે કોલેજમાંથી ઓફર જોતી હતી એ કોલેજમાંથી ઓફર આવી હોય તો ત્યાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવવાનો છેલ્લો દિવસ છે એટલે કે જો તમારે અનુસ્નાતકની અંદર પ્રથમ રાઉન્ડની અંદર ફોર એક્ઝામ્પલ તમે ચારથી પાંચ જે કોલેજો પસંદ કરી હતી એમાંથી તમને જે કોઈ પણ એક કોલેજ દ્વારા અથવા તો તમામે તમામ કોલેજ દ્વારા પણ ઓફર છે એ આપવામાં આવી શકે છે તો આ રીતે આવી રીતે ઓફર આપવામાં આવેલી હતી તો તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એ કોલેજમાંથી જ જો તમને ઓફર આપવામાં આવી હોય તો તમારે ત્યાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને એડમિશન છે એ મેળવી લેવાનું તો તમારે જે ફાઇનલ એડમિશન ઓફર છે એ પણ એ કોલેજની અંદર સબમિટ કરાવી દેવાનો છે તો એના માટેનો આજે ઓગણત્રીસ જૂન એ આખરી દિવસ છે તો આજે તમે જઈ અને જો એડમિશન ત્યાં જઈ નહીં લો તો તમારું જે પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન છે એ આપોઆપ કેન્સલ થઈ જશે અને હવે તમે ડાયરેક્ટ બીજા રાઉન્ડની અંદર એડમિશન છે એ લઈ શકશો પરંતુ જો તમે ત્યાં જઈ અને એડમિશન લઈ લો છો તો આ રીતે તમારે અલોટમેન્ટની અંદર ગ્રીન ટીક થઈ જશે એની અંદર કઈ રીતે દેખાડશે પહેલાં તમને હું દેખાડું છું આ રીતે પહેલાં તમને દેખાડશે કે તમને કઈ કોલેજમાંથી ઓફર આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો એ એપ્લિકેશન રિજેક્ટેડ એની અંદર નો છે અને એ એડમિશન ઓફર એની અંદર યસ છે તો આવી રીતે યસ આવી ગયા પછી તમે જે ફાઇનલ એડમિશન ઓફર લેટર છે એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને જેવો તમે ફાઇનલ એડમિશન ઓફર લેટર ડાઉનલોડ કરી લો છો અને પછી તમારે શું કરવાનું છે અહીંયા તમને દેખાડશે પછી એ તમારે ફાઇનલ એડમિશન ઓફર લેટર એના સાથે સાથે તમારે શું લઈ જવાનું છે ફાઇનલ એડમિશન ઓફર લેટર સાથે જરૂરી ડોક્યુમેન્ટ અને જરૂરી ફી સાથે તમારે જે યુનિવર્સિટીની અંદર જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય તો તમે જ્યાં જઈ અને ફી સબમિટ કરાવી છે તો એની અંદર એપ્લિકેશન અલોટમેન્ટ ઇન્ફોર્મેશનની અંદર જઈ તમે જોશો તો તમારી તમામ વિગત છે એ દર્શાવી દેતી હશે એની અંદર તમારી યુનિવર્સિટીનું નામ આપેલું છે તમે કઈ કોલેજની અંદર એડમિશન મેળવ્યું છે કયા કોર્સની અંદર એ કોર્સનો ટાઇપ કયો છે પછી તમારું ભણવાનું માધ્યમ કયું રહેશે અને તમે કયા સબ્જેક્ટની અંદર એડમિશન મેળવ્યું છે એ તમામ ડિટેલ છે એ આ રીતે શો થઈ જશે પરંતુ આ અલોટમેન્ટની અંદર ગ્રીન ટી ક્યારે વાગશે આજે જ્યારે છેલ્લો દિવસ છે એડમિશન મેળવવા માટેનું તમે આજે આજે ને આજે કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ ફી સબમિટ કરાવી અને તમારું એડમિશન કન્ફર્મ કરાવશો તો જ તમને આ એડમિશન છે એ અલોટમેન્ટ થઈ જશે હવે આપણે ઇન્ફોર્મેશન મેળવીએ બીજા રાઉન્ડ વિશે તો જે વિદ્યાર્થી મિત્રોને પ્રથમ રાઉન્ડની અંદર ઓફર આવી હોય એ તમામે તમામ વિદ્યાર્થી મિત્રો આજે સાંજે પાંચ વાગ્યા સુધી આજે શનિવાર છે તો કોલેજ દરેક કોલેજનો ટાઈમ અલગ અલગ હશે પરંતુ આજે સાંજે પાંચ વાગ્યા સુધી મોડામાં મોડા કોલેજમાં જઈ અને એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેજો હવે આપણે બીજો રાઉન્ડ ક્યારે ચાલુ થશે બીજા રાઉન્ડની અંદર કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને એની અંદર એડમિશન અને ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે થશે એના વિશે વાત કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કોલેજોમાં પ્રથમ મેરિટમાં સમાવેશ છાત્રોને પ્રવેશ માટે આજે અંતિમ દિવસ એટલે કે જે વિદ્યાર્થીઓનું પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન થઈ ગયું છે એવો એડમિશન માટેનો આજે છેલ્લો દિવસ છે અહીંયા રાઉન્ડ બે વિશેની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે બીજા રાઉન્ડ અંગેની સંક્ષિપ્ત માહિતી તો બીજો રાઉન્ડ ક્યારે ચાલુ થશે એના રિલેટેડ પહેલીથી બીજી જુલાઈ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ વંચિત અને પ્રવેશ મળેલ પરંતુ કન્ફર્મ કરેલ નથી તેવા છાત્રોનો ડેટા યુનિવર્સિટીને મળશે અને એકથી બે જુલાઈ દરમિયાન વિદ્યાર્થી પોતાની કોલેજ પસંદ કરી શકશે એટલે કે જે વિદ્યાર્થીઓનું પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન થયું નથી એવા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓનું પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન થયું છે પરંતુ એમણે એડમિશન કન્ફર્મ કરાવ્યું નથી એવા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે અને આ વિદ્યાર્થીઓ છે એઓ પહેલી અને બીજી જુલાઈ દરમિયાન એમની કોલેજ અને યુનિવર્સિટીની પસંદગી છે તે અપડેટ કરી શકશે એટલે કે કોઈ વિદ્યાર્થી એક જ કોલેજ સિલેક્ટ કરી લીધી હોય અને એની અંદર એનું એડમિશન થયું ના હોય તો તે બીજી અને ત્રીજી કોલેજ પસંદ કરી શકે છે અને યુનિવર્સિટી પણ પહેલી અને બીજી જુલાઈ દરમિયાન ચેન્જ કરી શકે છે ત્રણથી પાંચ જુલાઈ છાત્રોના ડેટા આધારિત મેરિટ તૈયાર કરી જાહેર કરી પ્રવેશ માટે ઓફર લેટર આપવામાં આવશે એટલે કે ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે બીજા રાઉન્ડનું અને એના માટે જે ફાઇનલ કોલેજ ઓફર છે ઓફર લેટર છે એ આપવામાં આવશે એટલે કે ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન બીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ થશે છથી નવ જુલાઈ મેરિટમાં સમાવેશ છાત્રો કોલેજમાં જઈ પ્રવેશ મેળવી શકશે એટલે કે જે વિદ્યાર્થી મિત્રોનું સિલેક્શન બીજા રાઉન્ડની અંદર થઈ જશે એવા વિદ્યાર્થીઓને થી નવ જુલાઈ દરમિયાન કોલેજમાં જવાનું છે અને એડમિશન છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે એટલે કે જો તમારું બીજા રાઉન્ડની અંદર સિલેક્શન થઈ જાય તો તમારે જે છે એ છથી નવ 9 જુલાઈ દરમિયાન ફાઇનલ એડમિશન ઓફર લેટર ડાઉનલોડ કરી અને કોલેજમાં જઈ અને એડમિશન છે એ મેળવી લેવાનું રહેશે આ વાત થઈ ગઈ જે વિદ્યાર્થી મિત્રો અનુસ્નાતકની અંદર એડમિશન લેવા માગતા હોય એવા વિદ્યાર્થીઓની એડમિશન વિશે અહીંયા જે એચએનયુ યુનિવર્સિટી છે એની બેઠકો વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે બી એડની અંદર એકાણું કોલેજો છે એચ એનયુની અંદર એની અંદર સાત હજાર આઠસો બેઠકો છે ની અંદર સત્યાવીસ કોલેજો છે જેની અંદર તેરસો વીસ બેઠકો છે એમએસ ડબલ્યુની અંદર પાંત્રીસ કોલેજો છે જેની અંદર બે હજાર ચારસો પચાસ બેઠકો છે એમ આરએસની અંદર બે કોલેજો છે એની અંદર સિત્તેર બેઠકો છે ની અંદર પિસ્તાલીસ કોલેજો છે યુનિવર્સિટીની અંદર એની અંદર દસ હજાર બસો એકોતેર બેઠકો છે અને પીજી ડીએમએલ ટીની યુનિવર્સિટીની બાવીસ બે બાવીસ કોલેજો છે એની અંદર 978 બેઠકો છે તો જે વિદ્યાર્થી મિત્રોને પ્રથમ રાઉન્ડની અંદર સિલેક્શન થઈ ગયું છે તેઓ આજે મોડામાં મોડા સાંજે પાંચ વાગ્યા સુધીની અંદર કન્ફર્મ કરાવી લેજો છે એડમિશન અહીંયા પણ એ જ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલ છ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે ઓગણત્રીસ જૂન છેલ્લો દિવસ કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા તબક્કાવાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા છે એ શરૂ કરાશે એટલે કે જે બીજા રાઉન્ડ છે એની પ્રક્રિયા પણ હવે ટૂંક સમયની અંદર જે છે એ ચાલુ કરી દેવામાં આવશે એની તારીખ વિશેની ઇન્ફોર્મેશન મેં છે એ તમને આપી દીધી છે તો આશા રાખું છું આજના આ વિડીયોની અંદર મેં તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ